Clapen. અમે કોન્ફરન્સ રાખી છે કારણ કે અમે ઇન્ડિયાનું પહેલું લેક્ટોઝ ફ્રી ન્યુટ્રિશનલ બેવરેજ લોન્ચ કર્યું છે. એ છે ન્યુટ્રીવા આલમંડ મિલ્ક પ્લસ. અમારી કંપનીનું નામ છે કર્મા મિલ્ક પ્રાઇવેટ લિમિટેડ. અને આ કમ્પ્લીટલી ડેરી ફ્રી, કોલેસ્ટ્રોલ ફ્રી અને લેક્ટોઝ ફ્રી છે. અને આની અંદર દૂધ કરતાં 50% વધારે કેલ્શિયમ છે. આ 100% જે આલમંડ્સ હોય છે એને ક્રશ કરીને બનાવવામાં આવે છે. આમાં ગાય કે ભેંસનું કોઈનું પણ દૂધ નથી. આ લેક્ટોઝ ફ્રી છે. આપણા વર્લ્ડની અંદર અકોર્ડિંગ ટુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન 80%થી પણ વધારે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્ટ છે. તો આ જે છે લેક્ટોઝ ફ્રી છે, એટલે જે કફ અને શરદી જે બાળકોને થાય છે લેક્ટોઝ ઇન્ટોલરન્સના લીધે થાય છે, અને ડૉક્ટરની દવા લીધા પછી પણ ખાલી સૂકી જાય છે પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતું. તો આ જે યુઝ કરે દૂધની જગ્યાએ તો એમને આ પ્રોબ્લેમ ના થાય, એટલે આ લોન્ચ કર્યું. શું પ્રાઇસ છે, કેટલી પ્રોડક્ટ છે? આ હમણાં ફર્સ્ટ પ્રોડક્ટ છે. અને આની પાછળ અમે બટર મિલ્ક પણ લોન્ચ કરીએ છીએ. એ ઓગસ્ટમાં નેક્સ્ટ મંથ લોન્ચ થાય છે. એ વર્લ્ડનું પહેલું કોલેસ્ટ્રોલ ફ્રી છાશ છે. એ મૂંગફલીમાંથી બનાવ્યું છે, આ બદામમાંથી બનાવ્યું છે. આની જે MRP છે 60 rupees છે. પણ આ તમને મોંઘું લાગશે, પણ તમે જો આલમંડ લેવા જાઓ 800 rupees કિલો, તો એના કરતાં જે 100 grams આમાં આલમંડ યુઝ થાય છે એના કરતાં તમને આ ચીપ પડશે. કારણ કે હું કેલિફોર્નિયાનો જ છું અને અમે ડાયરેક્ટ આલમંડ સોર્સ કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે પ્યોર આલમંડથી જ બનેલું છે. અને સાથે આ તમે જે પીડિયાશ્યોર યુઝ કરો છો કે જે 1000 rupees કિલોનો ડબ્બો આવે છે, તો એ તમે એનું સર્વિંગ સાઇઝ જુઓ તો 50 rupees સર્વિંગ સાઇઝ એક હોય છે. અને તમે એના ઉપર 10 rupees દૂધ નાખો છો, પછી બધા વાસણ ધોવાનું બધું પ્રોબ્લેમ આવે છે. તો આની અંદર 60 rupees તમને પીડિયાશ્યોર કરતાં 5 times વધારે ન્યુટ્રિશન મળે છે. કારણ કે આમાં 50% મોર કેલ્શિયમ દેન મિલ્ક છે. અને આ લેક્ટોઝ અને કોલેસ્ટ્રોલ ફ્રી છે. પીડિયાશ્યોરમાં પણ સ્કીમ મિલ્ક પાવડર આવે છે, એટલે લેક્ટોઝ ફ્રી નથી. એટલે આ બાળકો માટે ખૂબ જ સારું. અત્યારે અમે એને મોટા પાયા પર કરવાના છે. અને ઓનલાઈન સેલ્સ નો રિક્વાયરી કાફી કુછ સાઉથમાંથી ટેસ્ટિંગનું જ્યારે અમે કર્યું તો ત્યારે સાઉથ અને એ લેવલમાંથી ઘણી આવી ગઈ. હવે આ પ્રોડક્ટને બે ટાઈપની કેટેગરી ગણીએ છીએ. જો એને એ હાઈ એન્ડ વાળાને ગણીએ જે મોટા ઇન્કમ વાળા છે, જેમ જ્યારે બેને પ્રશ્ન પૂછ્યો કે 60 rupees મોંઘું પડે છે, હવે એનો લોજિક તો આપણે બાદામને કેલ્ક્યુલેટ કરીએ તો ઇટ વર્ક્સ આઉટ ટુ બી ચીપર, પણ ધેટ ઇઝ અનધર થિંગ. હાઈ એન્ડ વાળાને પ્રોડક્ટનું ગણીએ તો પછી આ અમારું જે મિશન છે કે ભાઈ કોમનમાં કોમન મેનને આ દૂધનું જે બેનિફિટ છે એ ના પહોંચે હોય, અને જિમ્નેશિયમ હોય ત્યાં આગળ અમે જઈએ અને અમારી ટીમ જાય. કારણ કે વી હેવ ટુ રીચ ટુ ધ કોમન મેન, અને એમને અમારે સમજાવવું પડશે. આ પ્રોડક્ટનું માર્કેટિંગ ફર્સ્ટ ઇઝ અવેરનેસ. એટલે આ પ્રોડક્ટનું માર્કેટિંગ જે આમ લોકો છે એના કરતાં જુદું છે. અમારે અવેરનેસ ઊભી કરવી પડશે, અને એમાં જ આપણો સ્વાર્થની જરૂર છે. અને એટલા માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ કરીએ છીએ કે થ્રુ આર્ટિકલ્સ, થ્રુ જે બી મીડિયા છે, સોશિયલ મીડિયા, આ બધા મીડિયાથી અમારે માર્કેટિંગ કરવું પડશે, જેમાં કોમન મેનને અવેરનેસ ઊભી થાય. અવેરનેસ વગર કોઈ અમે ડિસ્ટ્રીબ્યુશન લેવા નહીં આવે. થર્ડ ઇઝ મેડિકલ સ્ટોર. આ પ્રોડક્ટને અમે મેડિકલ ડૉક્ટરને, એટલે ડૉક્ટર્સને અને MRને અને મેડિકલ સ્ટોરમાં પ્રમોટ કરવા માગીએ છીએ. બાય એજ્યુકેટિંગ, બાય અમારા માણસો જશે અને એની આ જે પ્લસ પોઈન્ટ છે એ અમને સમજાવશે. અને એઝ અ પ્રોડક્ટ મેડિકેટેડ પ્રોડક્ટ ગણવાની, એટલે કે ઇવન આપણે જે પ્રેગ્નન્સ એટલે જે એને માટેની જે હોય છે એ હોસ્પિટલ, દેટ ઇઝ વુડ બી ધ થર્ડ વન. એટલે આ જે કરવાથી અને સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા